અનંત કોણ? દાદા, આપે એમ કહ્યું કે સિમંદર સ્વામીનું 1 લાખ વર્ષનું આયુષ્ય છે ને પછી ફરી પાછો એમનો જન્મ થવાનો છે? ના, એમને જન્મ બનમ હોતો હશે. એ તો તીર્થંકર ભગવાન, જગતનું કલ્યાણ કરવા માટે આવેલા. પણ એ તો અનંત હોય ને, એમને કોઈ મર્યાદા જ ના હોય ને? ના, એ તો હાજર છે માટે દેહધારી રૂપે છે. રામ મોક્ષે ગયા માટે અનંત હોય, કારણ કે એમને દેહ નથી. દેહધારી છે ત્યાં સુધી દેહ આટલા વર્ષ ટકવાનો છે એવું આપણે કહીએ છીએ. બાકી એ પોતે તો અનંત જ છે. અમર તો આપ છો, પેલાય અમર છે, અને આ બધા અમર તો મારી જોડે કેટલાય બન્યા છે જે મરવાના નથી. પણ દેહ તો મરવાનો ને, દેહ તો કપડાની પેઠે મરવાનો. એ દ્રષ્ટિએ જોઈએ તો બધા દેહોમાં જે આત્મા છે એ બધા અમર છે, ફક્ત દેહનો નાશ થવાનો છે. હા, પણ પોતે દેહને હું છું એવું માનતો નથી, એમને દેહાધ્યાસ નથી. ને જગતના લોકોને દેહાધ્યાસ છે. જેને દેહાધ્યાસ જાય તે અમર થઈ ગયા. અંધારામાં રહ્યું જગત. દાદા, રામ, કૃષ્ણ, અલ્લાહ, ક્રાઇસ્ટ આવા કેટલાય થઈ ગયા, પણ 1.5 લાખ વર્ષથી જો સિમંદર સ્વામી છે તો એના માટેનું આટલું બધું અજ્ઞાન કેમ છે? એમના એકલા માટે નહીં, બધા બહુજણ માટે અજ્ઞાન છે. બધું અજ્ઞાન જ છે. આ જગત અંધારામાં જ છે. આ તો જેટલું દેખાયું એટલું અજવાળું થયું, બાકી બધું અંધારું જ છે. જગત તો બહુ વિશાળ છે, અને સિમંદર સ્વામી જેવા પાછા બીજા છે? આ તો ટૂંકી દ્રષ્ટિથી, શોર્ટ સાઈટથી આવું અંધારામાં દેખાય છે. મોટા મોટા ઇન્દ્રલોકોય છે, તેમને 2-2 લાખ વર્ષના આયુષ્ય છે. નરક ગતિમાંય જીવો છે, તેમને 2-2 લાખ વર્ષના આયુષ્ય છે. ત્યાં આયુષ્યની ખોટ જ નથી. અહીં મનુષ્ય એકલામાં જ આયુષ્યની ખોટ છે. અહીં જ ભાંજગડ બધી. એમના ગુરુ કોણ? દાદા, શ્રી સિમંદર સ્વામી સાકારી છે, ભગવાનને સ્વરૂપનું જ્ઞાન થયું. તેમને કોઈ ગુરુ હતા કે કેમ? સાચા ગુરુ વિના કોઈ રસ્તો બતાવતા નથી. આ વાત બહુ કરવા જેવી નથી. આ તો તીર્થંકર ગોત્ર, એમને આ ભાવમાં ગુરુ ના હોય. ગુરુ તો કેટલાય અવતાર કર્યા, એમના પૂર્વભવોના ગુરુપદથી આ પ્રાપ્ત થઈ ગયું, પણ આ ભાવમાં એમને ગુરુ ના હોય. પણ શરૂઆતમાં તો ગુરુ હોય ને? અત્યારે ના હોય પણ પહેલાં તો ખરા ને? એમની આગળ મુખ્ય વસ્તુ શું? એવું છે ને કે આ સિમંદર સ્વામી લગભગ 1.5 લાખ વર્ષથી છે, અને આ અવતારમાં તેમને ગુરુ થયા નથી. એમના આગલા અવતારમાંય ગુરુ થયા નથી. એમના આગળના ત્રીજા અવતારમાં ગુરુ થયેલા હોય તેના ફળ સ્વરૂપે આ બધું આવ્યું. શ્રી સિમંદર સ્વામી અત્યારે સાધુ વેશે હોય?
એમને સાધુ ના કહેવાય, એ નિર્ગ્રંથ હોય. કેમ કરીને થાય દર્શન અહીંથી? દાદા, અહીંથી સિમંદર સ્વામીના દર્શન થઈ શકે? તમારાથી ના થાય. તેનું મીડિયમ જોઈએ ને, માધ્યમ જોઈએ ને. મીડિયમ દાદા ભગવાન થ્રુ થઈ શકે. અગર સિમંદર સ્વામીના દેરાસર બંધાવે તો થઈ શકે, કારણ કે જીવતા તીર્થંકર છે, હાલ વર્તમાન તીર્થંકર છે. એનું દેરાસર બાંધે તો દર્શન સીધા થાય. બંધાવવું છે દેરાસર? એટલા કરોડ રૂપિયા તો હશે નહીં ને તમારી પાસે. દેરાસર બંધાવે તે શી રીતે બંધાવે? એ તો આ કમાઈ પછી બંધાવાય કહે છે. કમાઈ નહીં બંધાવે તો સારું, આખું ના બંધાવે તો થોડું બંધાવજે કે ભાઈ આ પગથિયાનો ખર્ચ મારો. મારો એ જ પ્રપેગંડા છે કે તમે તીર્થંકરને જાણો, અરિહંત કોણ છે એને જાણો તો તમારા દર્દ ઓછા થશે. અરિહંત જ આ દુનિયાના રોગ મટાડે છે, સિદ્ધો ના મટાડે. અરિહંત ઉપકારી? અગર તો મારા જેવા જ્ઞાની પુરુષ એ ઉપકારી, બીજું કોઈ ઉપકારી આ જગતમાં હોય નહીં. એટલે આ અરિહંતને ઓળખવા માટે તો મોટું દેરાસર બંધાય છે. રખે એમને પરોક્ષ માનતા. સિમંદર સ્વામીના મંદિર થવા જોઈએ તો આ દેશનો બહુ ભલીવાર થાય. દાદા, એ કઈ રીતે ભલીવાર થાય? વર્તમાન તીર્થંકર છે એટલે વર્તમાન તીર્થંકરના પરમાણુ ફરતા હોય, વર્તમાન તીર્થંકરનો બહુ લાભ થાય. સિમંદર સ્વામી જે વર્તમાન તીર્થંકર છે તેને મૂર્તિ રૂપે ભજે. એમ માનો ને કે મહાવીર હોત, મહાવીરના વખતમાં આપણે હોત અને એ આ બાજુ વિહાર કરતા કરતા આવી શકે નહીં, આપણાથી ત્યાં જવાય નહીં, તો આપણે અહીં મહાવીર મહાવીર કરીએ તો આપણને એટલો જ લાભ છે ને? લાભ ખરો કે નહીં? ખરો. હું ઘેર બેસીને સિમંદર સ્વામીને યાદ કરું ને મંદિરે જઈને યાદ કરું, એમાં ફરક ખરો? ફરક પડે. કારણ કે પેલી પ્રતિષ્ઠા કરેલી છે, પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. એટલે પ્રતિષ્ઠા કરેલી છે અને ત્યાં આગળ દેવલોકોનું વધુ રક્ષણ ખરું ને? ત્યાં વાતાવરણ હોય એટલે અસર વધારે થાય. એ તો તમે દાદાનું મનમાં કરો ને અહીં કરો, એમાં ફેર તો બહુ પડે ને? દાદા, તમે તો જીવંત છો. નહીં, જેટલા જીવંત આ છે એટલું જ જીવંત પેલું છે. અજ્ઞાનીઓને આ જીવંત છે, જ્ઞાનીને તો પેલું એટલું જ જીવંત છે. કારણ કે એમાં જે ભાગ દ્રશ્ય છે એ બધો મૂર્તિ જ છે, મૂર્તિ સિવાય બીજું કશું છે નહીં. પાંચ ઇન્દ્રિય ગમ્ય છે તેમાં અમૂર્ત નામેય નથી, એ બધું જ મૂર્ત છે. ને આ મૂર્તિમાં ફેર નથી, ડિફરન્સ નથી. પણ આ મૂર્તિમાં જ્ઞાનીથી પ્રતિષ્ઠા થયેલી છે અને જીવતા ભગવાનની મૂર્તિ છે. પણ આપમાં તો અમૂર્ત છે અને ત્યાં મૂર્તિમાં તો અમૂર્ત નથી, એમ માને છે ને? ત્યાં અમૂર્ત નથી પણ તેમની પ્રતિષ્ઠા કરેલી હોય છે. તે જેવું જેવું પ્રતિષ્ઠાનું બળ. આ જ્ઞાનીથી થયેલી પ્રતિષ્ઠાની તો વાત જ જુદી છે ને. પ્રગટ જ્ઞાનીની વાત જુદી. પ્રગટ જ્ઞાની ના હોય તો શુંનું શું થાય? અને પ્રગટ જ્ઞાની હોતા જ નથી ઘણો કાળ તો. અને એ ના હોય તો ભૂતકાળના તીર્થંકરો, આપણા 24 તીર્થંકરો તો છે જ ને. પુણ્યાનું બંધી પુણ્ય તે અનુસંધાનપૂર્વક. દાદા, આપણે તીર્થંકરોની કે વિતરાગ ભગવાનની સ્તુતિ કરીએ, સ્તવન કરીએ તો એમાં કર્મની નિર્જરા થાય છે કે પુણ્ય બંધાય છે? જ્ઞાન લીધા બાદ ડિસ્ચાર્જ કર્મ છે એ તો. તીર્થંકરો એટલે ભૂત તીર્થંકરોનું તમે જે કરો એ બધું ડિસ્ચાર્જ કર્મ છે. વર્તમાન તીર્થંકરોનું જો કરો તો એ થોડુંક ચાર્જ કર્મ છે. એક અવતારનું જે ચાર્જ છે તેમાં જાય છે. એક બે અવતારનું જે ચાર્જ બાકી રહ્યું છે તેમાં વર્તમાન તીર્થંકરનું જાય છે અને ભૂતકાળના તીર્થંકરોનું એ ડિસ્ચાર્જ કર્મ છે. એમાંથી કર્મની નિર્જરા થાય? બધા નિર્જરા થવા માટે જ આવે છે. પણ બંનેમાં નિર્જરા થાય અને વર્તમાનની કરે તો વધારામાં પુણ્ય બંધાય. અને વર્તમાન તીર્થંકરોનું કર્મ બંધાવવા માટે આવે છે.
એક અવતારને બે અવતારના જે બંધાય છે એટલે નિકાલી નથી એ, પણ ગ્રહણીય છે એ વર્તમાન તીર્થંકર સિમંદર સ્વામી. તેથી આપણે બોલીએ છીએ ને કે આપણે એમની પાસે જવું છે, તો ભલે કર્મ બંધાય પણ ત્યાં જવું છે. આજે કર્મ બંધાય એ પુણ્યાનું બંધી પુણ્ય બંધાય, પુણ્યાનું બંધી પુણ્ય ને તે પાછું અનુસંધાનપૂર્વક, એટલે બધું ઊંચામાં ઊંચું. આપણે તીર્થંકરોની કે વિતરાગ ભગવાનની આપણે સ્તુતિ કરીએ, સ્તવન કરીએ, તો એમાં કર્મની નિર્જરા થાય છે કે પુણ્ય બંધાય છે કે શું થાય? ડિસ્ચાર્જ કર્મ છે. તીર્થંકરો એટલે ભૂત તીર્થંકરો નું તમે જે કરો એ બધું ડિસ્ચાર્જ કર્મ છે. જો વર્તમાન તીર્થંકરો જો કરો તો એ થોડુંક ચાર્જ કર્મ છે. એક અવતારનો જે ચાર્જ છે તેમાં જાય છે, એક બે અવતારનો જે ચાર્જ બાકી રહ્યું છે તેમાં વર્તમાન તીર્થંકરો જાય છે. ભૂતકાળના તીર્થંકરો થઈ ગયા તીર્થંકરો એ ડિસ્ચાર્જ કર્મ છે. એમાંથી કર્મની નિર્જરા થાય, નિર્જરા થવા માટે જ એ આવે છે. બંને માં નિર્જરા થાય, વર્તમાન બે અવતાર હજી બંધાય છે એટલે નિકાલી નથી પણ ગ્રહણી છે. શું વર્તમાન સિમંદર સ્વામી તેથી બોલીએ છીએ ને આપણે કે આપણે એમની પાસે જવું છે, તે ભલે કર્મ બંધાય બંધાય. તીર્થંકર કેવી રીતે બને અને શું છે તેમની વાતો? એ જગત નું કલ્યાણ કરવાની ભાવે પોતાનું કલ્યાણ થાવ ના થાવ, પોતાના દુઃખ ને રડે નહીં, લોકોના દુઃખ ને રડ્યા કરે, એ ધીમે 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 તીર્થંકર થવા માંડે. ભૂમિકા તીર્થંકર ગોત્ર ની. તે તીર્થંકર થાય. દાદા, તીર્થંકર કેવી રીતે બને? એ જગતનું કલ્યાણ કરવાની જ ભાવના, બીજી કોઈ ભાવના જ ના હોય. પોતાનું કલ્યાણ થાય કે ના થાય, પોતાના દુઃખને રડે નહીં, લોકોના જ દુઃખને રડ્યા કરે, એ ધીમે ધીમે તીર્થંકર થવા માંડે. જે પોતાના સુખને રડ્યા કરે એ કોઈ દાડો કશું થાય નહીં, લોકોના દુઃખ એને સહન ના થાય. આખા જગતનું કલ્યાણ કરવાની ઈચ્છા હોય પછી એ તીર્થંકર થાય. ખાવાનું જે મળે, સુવાનું જે મળે, જમીન પર સુવાનું મળે તોય નિરંતર ભાવના શી હોય? જગતનું કેમ કરીને કલ્યાણ થાય? હવે એ ભાવના ઉત્પન્ન કોને થાય? પોતાનું કલ્યાણ થઈ ગયું હોય તેને એ ભાવના ઉત્પન્ન થાય. પોતાનું કલ્યાણ થયેલું ના હોય એ જગતનું કલ્યાણ શી રીતે કરે? ભાવના ભાવે તો થાય. પણ મને એમ થાય કે વિતરાગ દશા પામ્યા પછી ભાવના કેમ થાય? એ તો સંપૂર્ણ ઈચ્છા રહિત થઈ જાય ને. એમને હવે કલ્યાણ કરવાની ભાવના ના હોય. એમને કલ્યાણ કરવાની જે ભાવના હતી તે એનું એ અત્યારે ફળ ભોગવે છે, તીર્થંકરપણું ભોગવે છે. મને કલ્યાણ કરવાની ભાવના ખરી એટલે હું ખટપટીઓ વિતરાગ કહેવાઉં ને એ સાચા વિતરાગ કહેવાય. જેમ એક માણસ પરીક્ષા આપ્યા પછી ક્યારેય પણ સ્કૂલમાં ના જતો હોય તો એ પરિણામ તો આવે જ ને, એના નામથી પરિણામ આવે કે ના આવે? આવે. એવું આ તીર્થંકરના નામથી પરિણામ આવેલું છે. અને આ હું પરીક્ષા આપું છું એટલે આ મને ભાવ ખરો કે આ લોકોનું કલ્યાણ થાય. મારું કલ્યાણ થયું એવું લોકોનું કલ્યાણ કેમ કરીને થાય એવી મારી ભાવના ખરી? એમને એવું ના હોય. એમણે પહેલાના અવતારમાં કરેલું તે દાડે જ આ તીર્થંકર ગોત્ર બાંધેલું, તે આ તીર્થંકર ગોત્ર ખપાવે છે ખાલી, એનું ડિસ્ચાર્જ જ થયા કરે છે, એટલે એમને કેવળ કરુણા. તીર્થંકર ભગવાન એ જે ક્રિયા કરી રહેલા હોય તે દેખાતી હોય, પોતે એમાં હોય નહીં, અને હું આમાં હોઉં, હું કારણમાં હોઉં અને એ કાર્યમાં હોય. કાર્ય એટલે પૂર્ણ થઈ ગયા, એ બોલે તો જ કાર્ય પૂરું થાય. બહુ ઝીણી વાત છે આ બધી.